સુશાસન દિવસની ઉજવણી કરી રહી છે રાજ્ય સરકારના આજ કાર્યક્રમ અંતર્ગત અત્યારે મુખ્યપ્રધાન સંબોધી રહ્યા છે સીધા લઈ છે આત્મા છે આ ગુજરાતનું ભવિષ્ય જે બનાવનારા લોકો છે એવા વિદ્યાર્થીઓ શિક્ષણ અને શિક્ષણના આધાર ઉપર ગુજરાતના વિકાસને એ મેક ઇન ઇન્ડિયાની વાત હશે સ્કિલ ઇન્ડિયાની વાત હશે ડિજિટલ ઇન્ડિયાની વાત હશે કે આ ભારત ભારત જ્યારે પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરવાનું હોય ત્યારે એ બનાવનારા લોકો એને એનું ઘડતર એનું શિક્ષણ એને ધ્યાનમાં રાખીને આજે શિક્ષણનો કાર્યક્રમ કે જેમાં એક સાથે 666 કરોડ હું નીતિનભાઈને પણ અભિનંદન આપું છું કે નાણાં વિભાગે આટલા બધા રૂપિયા મંજૂર કર્યા છે અને એને કારણે આ બધા કામ થયા છે અને બીજી વાત 62ને અભિનંદન આપું છું કે જે આજના સમયમાં જે ડિજિટલ વ્યવસ્થાઓથી આખા ગુજરાત જાણે કાર્યક્રમ કરી રહ્યું હોય આખું ગુજરાત જોઈ શકે એ વ્યવસ્થા કરી અને કાર્યક્રમને એક નવી રીતે પ્રસ્તુત કર્યો છે એ માટે 62ને પણ અભિનંદન આપું છું અને સાથે સાથે જે લોકોએ કીધું કે 8 મહિનામાં 21 રૂમ બને એમ કહે છે કે 8 રૂમમાં 2 મહિના 2 રૂમનું મકાન ઘરનું મકાન થતું નથી એ કામ આટલા ઝડપથી થયા અને નરેન્દ્રભાઈ કહેતા હતા અને વાતને અમે દોડાવી છી કે અમે જ ખાતમુહૂર્તો કરી છી અમે જ લોકાર્પણ કરી છી એનો મતલબ એમાં અમારું અભિમાન નથી એમાં અમારી વાતમાં કોઈ એરોગન્સી નથી પણ વાતનો અર્થ એ છે કે ટાઈમ લિમિટમાં બધા કામો અમે પૂરા કરીએ છીએ અગાઉની સરકારમાં ટાઈમ લિમિટ ઓળંગી જાય યોજનાઓમાં સમય વયો જાય મૂળ યોજનાના ખર્ચ કરતા 5 ગણા પૈસા થઈ જાય કારણ કે સમય જતા પ્રાઇસ વધતી જાય વિવાદો થતા જાય અને સરકારના દરેક યોજના એ મૂળ એસ્ટિમેટ કરતા 2 ગણી 3 ગણી થઈ જાય આ એવું ના થાય અને એટલા માટે સમયબદ્ધ રીતે કામો થાય સમયબદ્ધ રીતે કામો પતે અને ગુણવત્તાયુક્ત કામો થાય જેથી કરીને પ્રજાના એક એક પૈસાનો સદુપયોગ એ સમાજ માટે થાય આજે મને આનંદ છે કે લોકો કહેતા હતા કે ખાનગી શાળાઓમાંથી હવે અમારે ત્યાં લોકો આવવા માંડ્યા છે સરકારી શાળામાં આ પરિવર્તન છે અને સરકાર પણ સુશાસન આપવા માંગે છે સ્વરાજ્ય મળ્યું પણ સુશાસન ન મળ્યું આપણે હવે સ્વરાજ્ય પછી સુશાસન અને સુશાસનથી જ લોકોમાં લોકશાહી પ્રત્યેની ભાવના વધુ દ્રઢીભૂત થશે નહીતર સુશાસન ન હોય તો વ્યવસ્થામાં પણ લોકો શંકા કરવા માંડે અને લોકો એમ કે આના કરતા અંગ્રેજો સારા હતા આ વાત આપણા માટે શરમજનક બનતી હોય છે અને ત્યારે હવે સુશાસનથી સારા શાસન વ્યવસ્થાથી સારી વસ્તુ બની ગઈ છે આ લોકશાહીને વધુ મજબૂત કરતો વિચાર એ પ્રસ્થાપિત થાય છે ત્યારે હું એમ સમજુ છું કે અટલજીના શ્રદ્ધાંજલિ રૂપે આપણે સુશાસન દિવસ આપણે મનાવીએ છીએ અટલજીને યાદ કરીએ છીએ અટલ એક સાથે 666 કરોડનું ઈ લોન્ચિંગ અને 21 જિલ્લાઓમાં એક સાથે વિડીયો કોન્ફરન્સથી સંબોધન મુખ્યપ્રધાન કરી રહ્યા છે